લોકસભાની છવ્વીસ સીટો માટે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ અમદાવાદ ખાતે આવેલ મતદાન કર્યું ત્યારે બીજેપી અધ્યક્ષ અમિત એ કામેશ્વર મહાદેવ પાસે મતદાન કર્યું લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસના ત્રીજા તબક્કા માટે દેશભરની એકસો સત્તર લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં ગુજરાતની તમામ છવ્વીસ અને કેરળની તમામ વીસ લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે આ ઉપરાંત કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની ચૌદ ઉત્તર પ્રદેશની દસ છત્તીસગઢની સાત ઓરિસ્સાની છ બિહારની પાંચ પશ્ચિમ બંગાળની પાંચ આસામની ચાર ગોવાની બે નગર હવેલી દીવ દમણ જમ્મુ કાશ્મીર અને ત્રિપુરાની એક એક લોકસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની એકસો સત્તર સીટો પર મતદાન થઈ રહ્યું હતું સવારના સાત નાટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય અપાવવા માટે અને પોતાનો કિંમતી વોટ આપવા માટે તેઓ સોમવારે સાંજે જ ગુજરાત પહોંચી ગયા હતા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો માટે હાલ મતદાન પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું ત્યારે પીએમ મોદી રાણીપ ખાતેના તેમના મતદાન બૂથ પર પહોંચ્યા હતા અમદાવાદ ખાતે રાણીપમાં આવેલા નિશાન સ્કૂલ ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહ માટે મતદાન કર્યું છે મતદાન પૂર્વ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોદીની એક ઝલક જોવા માટે જનમેદની ઉમટી પડી હતી અને મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા મોદીના આગમન પહેલા યુવા મોરચાના ઋત્વીજ પટેલ તેમજ ઉમેદવાર અમિત શાહ પૌત્રી અને કુટુંબ સાથે નિશાન સ્કૂલ પહોંચ્યા હતા અને ઉપસ્થિત જનમેદની ચાલીને અભિવાદન કર્યું હતું માતા હીરાબાના આશીર્વાદ લઈને પીએમ મોદી પોતાના કાફલા સાથે રાણી મતદાન બુથ પર પહોંચ્યા હતા જ્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું મતદાન કેન્દ્ર સુધી અમિત શાહે તેમને સાથ આપ્યો હતો જેના બાદ વડાપ્રધાન ખુદ મતદારો સાથે લાઇનમાં ઉભા રહ્યા જ્યાં તેમના હાથમાં પોતાનો વોટર આઈડી કાર્ડ હતું તેઓ મત આપીને બહાર નીકળ્યા તે સાથે જ બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી તેમણે નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું મતદાન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહાર આવીને મતદાનવાળી આંગળી બતાવી અને પગે ચાલીને જ લોકોને મળવા પહોંચ્યા અને લોકો સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું હતું અમદાવાદના નારણપુરાના કામેશ્વર મંદિર પાસે અમિત શાહ અને તેમના પત્ની દ્વારા મતદાન કરવામાં આવ્યું અને મતદાન કરાવ્યા બાદ તેઓ એક આમેશ્વર મહાદેવનાદ દર્શન કર્યા હતા ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી ના ચાહતા હું કે ભારી સંખ્યા મે નિકલકર લોકતંત્ર કે ઉત્સવ મે અપની હિસ્સેદારી દર્જ કરાયા આપકા એક મત દેશ કો સુરક્ષિત કર સકતા હે આપકા એક મત દેશ કો સમર્થ બના સકતા હે આપકા એક મત देश को समृद्ध बना सकता है आपका एक मत देश को विकास की पटरी पर चढ़ा सकता है और विशेषकर युवा और जिनको प्रथम बार मताधिकार मिला है वो सभी मतदाताओं को मैं अपील करना चाहता हूँ कि आपने भविष्य के भारत के निर्माण के लिए वोट करना है बढ़ चढ़कर मतदान में हिस्सा दीजिए और देश की प्रगति में देश की सुरक्षा सुनिश्चित करने में और देश के अर्थतंत्र को गति देने के लिए आप मतदान कर कर लोकतंत्र को सफल बनाइए बहुत बहुत अनंत शुभकामनाओं के साथ सभी मतदाताओं का धन्यवाद तो संजीव कुमार राजपूत सत्यानेस गुजरात न्यूज अहमदाबाद